તો ભરૂચના અંકલેશ્વરમાં પણ ધર્માંતરણના પ્રયાસમાં આક્ષેપ થઈ રહ્યા છે અને વાલિયા ચોકડી નજીક ઓમકાર કોમ્પ્લેક્સમાં ખ્રિસ્તી ધર્મના પાદરીએ ધર્માંતરણ માટે ખાનગી બેઠક કરી હતી, જેમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી હિન્દુ સમાજના લોકોને બોલાવાયા. જોકે હિન્દુ સંગઠનોને તેની જાણ થતા સ્થળ પર પહોંચી હોબાળો મચાવ્યો. પોલીસને પણ બોલાવીને સાથે હનુમાન ચાલીસાના પાઠ પણ શરૂ કર્યા હતા. પોલીસે તપાસ દરમિયાન સ્થળ પરથી વિદેશી દારૂની બોટલ, ખ્રિસ્તી ધર્મના પુસ્તકો સહિત સાહિત્ય મળી આવ્યું છે, જેને કબજે લઈ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. તો ધર્માંતરણનો આ મુદ્દો છે ફરી એક વખત વેગ પકડી રહ્યો છે. એ જ વિસ્તાર ભરૂચ વિસ્તારમાંથી ફરી એક વખત ધર્માંતરણના પ્રયાસ થઈ રહ્યા છે તેવા આરોપ લાગી રહ્યા છે. અંકલેશ્વરમાં થઈ રહ્યું હતું તેવી બાબત સામે આવી રહી છે. તો પાદરીએ ધર્માંતરણ માટે હિન્દુ સમાજના લોકોને બોલાવ્યા હતા, સભા યોજી હતી અને સભા સ્થળ પરથી વિદેશી દારૂની બોટલ, વાઇનની બોટલ, આ સાથે જ જે પુસ્તક છે તે પણ મળી આવ્યું છે. તો હિન્દુ સમાજના અન્ય લોકો ત્યાં પહોંચ્યા અને પોલીસને પણ બોલાવવામાં આવી, પોલીસે પણ તપાસ કરી હતી. તો ચૂંટણી ટાણે ધર્માંતરણનો મુદ્દો પણ હવે વેગ પકડી રહ્યો છે. બેટ દ્વારકાની ફિશિંગ બોટનો દરિયામાં અકસ્માત બાદ લાપતા એક ખલાસીનો મૃતદેહ દરિયામાંથી મળી આવ્યો છે. હુસેની બોટનો અકસ્માત થયા બાદ બે ખલાસીઓ લાપતા થયા હતા અને દ્વારકાની બોટને એક ખલાસીનો મૃતદેહ મળી આવ્યો છે, જ્યારે કે અન્ય એક હજુ પણ લાપતા છે. મૃતદેહને જામનગર પેનલ પોસ્ટમોર્ટમ માટે લઈ જવાયો છે. અંકલેશ્વરમાંથી દેશી બનાવટનો તમંચો જપ્ત થયો છે. જીઆઈડીસી પોલીસે એક તમંચો અને કાર્ટિસ મળી અને કુલ 15,000 મુદ્દામાલ કબજે કર્યો છે, જ્યારે કે પરપ્રાંતીય વ્યક્તિને ઝડપી પાડી આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠાના અંતરિયાળ વિસ્તારમાં બાળકો સારા શિક્ષણથી વંચિત છે. શિક્ષણ પાછળ કરોડોનો ખર્ચ કરતી સરકાર અંતરિયાળ વિસ્તારમાં વિકાસ તરફ ધ્યાન ન આપતી હોય તેવી સ્થિતિ જોવા મળી છે. જર્જરિત શાળાઓ હોવાની રાવ અંતરિયાળ વિસ્તારમાંથી અવારનવાર સંભળાય છે. પાલનપુરની કમાલપુર બ્રાન્ચ નંબર 3 પ્રાથમિક શાળા અત્યંત જર્જરિત છે અને શાળામાં 20 ઓરડા આવેલા છે. આ 20 ઓરડામાંથી 13 ઓરડા જર્જરિત છે. ધોરણ 1-7ના બાળકોને બેસાડવામાં તકલીફ પડે છે. શાળામાં હાલ માત્ર 7 ઓરડા છે અને આ 7 ઓરડા પણ અત્યંત જર્જરિત હાલતમાં છે. ગમે ત્યારે પોપડા પડે છે, છતના સળિયા દેખાય છે. બાળકો ભયના ઓથાર નીચે જીવવા મજબૂર છે. હવે તે બાળકો પણ માંગ કરી રહ્યા છે કે સરકાર તેમને નવા ઓરડા બનાવી આપે. અમારી શાળા બહુ વર્ષો જૂની છે. અમારી શાળામાં પોપડા પડે છે, અમે ડરી ડરીને પણ ભણીએ છીએ અને કોઈક વખત તો પોપડા પડી બી જાય છે અમારા ઉપર, એટલે અમને બહુ ડર લાગે છે. સરકાર તરફથી અમે માંગ કરીએ છીએ કે અમારી શાળા નવી બને. શાળા નંબર 3 કમાલપુરા, અમારી શાળા બહુ જૂની છે. અમારી શાળાને નવી બનાવો એ અમારા સરકારથી વિનંતી છે. અમારા પર પડે બી છે તો અમે અભ્યાસ ડરીને કરીએ છીએ. અમારી સ્કૂલના રૂમોના તળિયા પોપડા ઉખડી ગયા છે તો અમને બહુ ડર લાગે છે ભણવામાં, પણ અમે ડરી ડરીને ભણીએ છીએ. અમારી માંગ છે કે અમારા રૂમો નવા બનાવો. તો બાળકોની વ્યથા સાંભળી આપે. સ્કૂલ ચલે હમ અને ભાર વગરના ભણતરના સૂત્રો સાચા અર્થમાં ક્યારે ચરિતાર્થ થશે તે સવાલ છે. કારણ કે બાળકો ભયના ઉથાર નીચે ભણે છે. વાલીઓ પણ આખો દિવસ ચિંતામાં હોય છે કે મારું બાળક સહી સલામત ઘરે આવશે કે કેમ. શાળાના આચાર્ય સાથે પણ News18 ગુજરાતીએ વાતચીત કરી. આચાર્યનું કહેવું છે કે ઓરડાના સમારકામને લઈ આગળ રજૂઆત કરાય છે. બાળકો આવે તે પહેલા અમે પોપડા જે ખર્યા હોય છે તેને લઈ લઈએ છીએ. બાળકોને ક્યારે સારા ઓરડા અને શિક્ષણ મળશે તે જોવું રહ્યું. ઘોર નિંદ્રામાં રહેલ તંત્ર બાળકોની ચિંતા ક્યારે કરશે અને ક્યારે નવા ઓરડા મળશે તે સવાલ છે. ઓર્ડર આવે અને પાડી દેવાના છે અને બાકીના જે 7 ઓરડા છે એ 7 ઓરડા પણ થોડા વીક છે, પરંતુ એમાં બાળકો બેસાડી શકાય એવી પરિસ્થિતિ થોડી છે. એ બાકીની સ્કૂલને પાડવા માટે પણ હવે દરખાસ્ત કરવાની છે. અમારે SMC અંદર આનો ઠરાવ થઈ ગયેલો છે. ઓરડા પાડવા માટે પણ મંજૂરી માંગવાના છીએ.
સુરતના અઠવાલાઈન્સ જનસેવા કેન્દ્રમાં લોકોની ભીડ ઉમટી છે. આરટીઈના ફોર્મ ભરવા, આવકનો દાખલો લેવા માટે લોકો આવ્યા છે. તંત્ર દ્વારા કોઈ વધારાની વ્યવસ્થા ન કરાતા લોકોને મુશ્કેલી પડી રહી છે. મહિલાઓ સાથે નાના બાળકો અને સિનિયર સિટીઝન કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવા માટે મજબૂર બન્યા. અમરેલીમાં વહેલી સવારે રસ્તામાં સિંહ નજરે ચડ્યો છે. વહેલી સવારે ખેડૂત ટ્રેક્ટર લઈને જતા સમયે સિંહ લટાર મારતો જોવા મળ્યો છે. ખેતરના કાચા રસ્તે ડાલા મથ્થો સાવજ આવી ચડતા હાલ ફફડાટ પણ છે. આ વિડીયો અમરેલીના ધારી ગીર પંથકનો છે. અમરેલી પંથકમાં વન્યજીવોના આટાફીરાથી રહીશોમાં ફફડાટ છે. તો વલસાડમાં દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. વલસાડના ધડોઈ ગામમાં આંબાવાડીમાં દીપડો આંટાફેરા મારતો નજરે પડે છે. વાડી પાસેથી એક ગ્રામજને આંટાફેરા મારી રહેલા દીપડાને કેમેરામાં કેદ કર્યો છે અને હાલ દીપડાનો વિડીયો જે છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વલસાડના જંગલ વિસ્તાર તથા રહેણાંક વિસ્તારમાં દીપડાના આંટાફેરાથી લોકોમાં પણ ભયનો માહોલ છે. વન વિભાગે દીપડાને પકડી પાડવાના પ્રયાસો હાથ ધર્યા છે. અને હવે નજર કરીશું ટોપ થ્રી હેડલાઇન્સ પર. વડોદરાના શિનોર સાદલી ગામમાં યુવક પર હુમલો, ઝઘડાની અદાવતમાં માર્યા લાકડીના ફટકા, ઘટના સીસીટીવીમાં કેદ. વિજાપુર ભાજપમાં ભડકો, તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ ગોવિંદ પટેલનું રાજીનામું, સી જે ચાવડાને ટિકિટ અપાતા નારાજ. વાપીમાં કાર ચાલકનો કહેર, રાહદારી સહિત બે વાહનોને લીધા અડફેટે એકનું મોત, ત્રણ ઘાયલ, સીસીટીવીમાં કેદ ઘટના. લુબી પમ્પ્સ, ફ્લો નહીં ફોર્સ. લુબી પમ્પ્સ, ફ્લો નહીં ફોર્સ. લગાવવા મુદ્દે ગોળ ગોળ વાતો કરી. ગુજરાત વિધાનસભાની 5 બેઠકોની પેટા ચૂંટણી માટે ભાજપે ઉમેદવારો જાહેર કર્યા છે. ભાજપે આ તમામ 5 બેઠક પર આયાથી ઉમેદવારોની ટિકિટ આપી છે. ગુજરાતમાં ધારાસભ્ય પદ છોડીને ભાજપમાં આવેલા તમામને ટિકિટ અપાઈ છે. આ માટે પોરબંદરથી અર્જુન મોઢવાડિયા ઉમેદવાર, માણાવદરથી અરવિંદ લાડાણી ઉમેદવાર, ખંભાતથી ચિરાગ પટેલની ટિકિટ, વિજાપુરથી સીજે ચાવડાની ટિકિટ, વાઘોડિયાથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા ઉમેદવાર તરીકે નક્કી કરાયા છે. આ તમામ નેતાઓએ હાલમાં કોંગ્રેસ છોડીને ભાજપમાં ખીસેર્યા કર્યા હતા, જે બાદ આ તમામ લોકોને ભાજપમાંથી ટિકિટ આપવામાં આવી છે. લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાતમાં તમામ પાર્ટીઓ દ્વારા પોતાના ઉમેદવારો જાહેર કરવામાં આવી રહ્યા છે. જોકે ગુજરાત કોંગ્રેસે હજુ પણ 7 બેઠકના ઉમેદવાર જાહેર કર્યા નથી. બુધવારે મળનારી સેન્ટ્રલ ઇલેક્શન કમિટીમાં નામો પર મહોર લગાવવાની શક્યતા છે. લોકસભા ચૂંટણીમાં વિરોધીઓના સુપડા સાફ કરવા ભાજપની થિંક ટેન્ક કામે લાગી છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની અધ્યક્ષતામાં ભાજપના તમામ ધારાસભ્યો, જિલ્લાના પ્રમુખો અને પ્રભારીઓની બેઠક યોજાઈ. બેઠકમાં લોકસભાની ચૂંટણીમાં 5 લાખની લીડના ટાર્ગેટની ચર્ચા થઈ, સાથે તમામ બેઠકો જીતવાનું આહવાન કરાયું. આ ઉપરાંત નબળા બૂથોને મજબૂત કઈ રીતે કરવું તેના પર પણ મંથન થયું. ચૂંટણીને લઈ ભાજપમાં તૈયારીઓનો ધમધમાટ છે. ત્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલ લોકસભા બેઠકોની મુલાકાત લેશે. તમામ 26 લોકસભા બેઠક પર સીઆર પાટીલ પ્રવાસ કરશે. 28 તારીખથી રાજકોટ લોકસભા બેઠક. વાપીમાં અકસ્માતની ઘટના ઘટી છે. એકનું મોત થયું છે અને 3 લોકો ઘાયલ થયા છે. બેફામ કાર ચાલકે રાહદારી સહિત વાહનોને અડફેટી લીધા. કાર ચાલકે 4 લોકો અને 2 વાહનોને અડફેટી લીધા. અકસ્માતમાં એકનું મોત થયું છે, 3 લોકો ઘાયલ થયા છે. ડુંગરમાં અકસ્માત બાદ કાર પણ પલટી ખાઈ ગઈ. સોમવારે બનેલી આ ઘટના જેના સીસીટીવી સામે આવ્યા છે. પોલીસે કાર ચાલક સામે ફરિયાદ નોંધી છે. સુરત મનપાના બેફામ ડમ્પરની ટક્કરથી મહિલાનું મોત થયું છે. એસએમસીના ડમ્પર ચાલક બેફામ બન્યા છે. કતારગામમાં બાઇક ચાલક મહિલાને ટક્કર મારતા મોત થયું છે. અકસ્માત બાદ સ્થાનિકોમાં રોષ છે. લોકોના ટોળાએ ડમ્પર ચાલકને પકડ્યો. રોષે ભરાયેલા લોકોએ પોલીસની ગાડીનો પણ ઘેરાવ કર્યો. આ અકસ્માતમાં કતારગામ પારસ પોલીસ ચોકી પાસે રહેતા મનીષાબેન બારોટ નામની મહિલાનું મોત થયું છે અને તેઓ ડાયમંડ કંપનીમાં નોકરી કરતા હતા. તેમની દીકરી ધોરણ 11માં અભ્યાસ કરે છે.
એક એક્ટિવા ચાલક બેન છે એ ત્યાંથી નીકળતા હતા અને એક્ટિવા એના વચ્ચે આવી ગયેલા છે અને એમનું ફેટલ એક્સિડન્ટ થયેલું છે અને પોલીસે કાર્યવાહી ચાલુ છે. અત્યારે જે આરોપી છે એને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો છે અને ત્યાં એને ડિટેન કરેલો છે અને જે કાયદેસરની કાર્યવાહી છે અત્યારે હાલમાં ચાલુ છે. સુરત મહાનગરપાલિકાના એક ટ્રકે સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી કિરણ હોસ્પિટલ નજીક એક મહિલાને અડફેટે લીધી હતી, જેને લઈને તેનું ઘટનાસ્થળે મોત થયું હતું. જો કે ઘટનાને લઈને પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. સ્થાનિક લોકોમાં એટલો ઉશ્કેરા છે કે ગાડીમાં તોડફોડ સાથે ડ્રાઈવરને માર મારવા માટે ફરી વહ્યા હતા. લોકોનો આક્રોશ એટલી હતો જે પોલીસ કંટ્રોલ કરવા છતાં લોકો કંટ્રોલમાં નથી થતા, લોકોમાં આક્રોશ છે. કારણ કે ચાર રસ્તા હોવા છતાં પણ જે રીતે ડમ્પર મહાનગરપાલિકાનું ડમ્પર બેફામ ગતિએ દોડતું હતું અને કહી શકાય કે મહિલાને અડફેટે લઈ તેને મોત નિપજાયું છે, જેને લઈને લોકોમાં ઉશ્કેરાટ છે. પોલીસ લોકોને દૂર કરવા માટે સતત કહી શકાય કે એ કરવામાં આવે છે. ડમ્પર ચાલકની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે પણ લોકો પોલીસની ગાડીને હટવા દેવા તૈયાર નથી. જે પ્રકારે કહી શકાય કે લોકોમાં આક્રોશ છે ત્યારે એ પ્રકારે કહી શકાય. લોકોની માંગ છે કે ડ્રાઈવરને બહાર ઉતારો અને પબ્લિકના હવાલે કરો, જેને લઈને લોકોમાં ઉશ્કેરાટ છે. લોકો સતત આક્રોશમાં જોવા મળી રહ્યા છે કારણ કે એક મહિલાનું મોત થયું છે. આ જગ્યા પર અનેક વખત અકસ્માતો થતા હોય છે. એસએમસી વાળા બેફામ ટ્રક ચલાવે છે, જેની પાસે લાયસન્સ નથી અત્યારે, એ લોકો બેફામ ટ્રક ચલાવી ચલાવીને બધાને એને ખબર છે કે આગળના વિલમાં પેલી બેન આવી ગઈ છે તો પછી એને ભગાવવાની શું જરૂર હતી. આગળનું વિલ આવી ગયું તો બી એને પાછલા જોટામાં એ બેનને ઢસડીને લઈ ગયા. આજે આ બધાના મોત થાય છે તેનું જવાબદાર કોણ? આજે આ બેન નું પેલા આગળના વિલ માં આવી ગયા, છતાં બે ટ્રક ઉભો નથી રાખતા અને પાછળના વિલ માં લઈ લીધું. પછી એની પાસે અમે જોયું તો નથી લાયસન્સ, નથી ગાડીના કાગળિયા, કોઈ વસ્તુ કાંઈ નથી. અને એના એસએમસી ના માણસો આવીને એના બસાવા પક્ષમાં લઈ જતા હતા, અમે રોક્યા. પોલીસ બી એના તંત્રમાં એ બાજુ ખેંચે છે અને એસએમસી ના માણસો બી એનામાં ખેંચે છે. અકસ્માતને લઈને લોકોમાં આક્રોશ છે, લોકો ડ્રાઈવરને લઈ જવા દેતા નથી. પોલીસ સહિત મહાનગરપાલિકાનો સ્ટાફ આવી ગયો, જે વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે તેની પાસે લાયસન્સ નથી. તમે જોઈ શકો છો કે લોકોમાં આક્રોશ છે, વ્યક્તિને ગાડીમાં બેસાડવામાં આવેલો છે જે ડ્રાઈવર છે. આગલા વ્હીલમાં મહિલા આવી ગયા બાદ તેને પાછલા વ્હીલમાં લઈ લીધી હતી, એટલે કે પોતાનો બચાવ થાય. અને લોકોમાં જે આક્રોશ છે તેને લઈને વાતાવરણ તંગ બન્યું છે. અન્ય પોલીસને બોલાવવામાં આવી છે. લોકોની માંગ એક જ છે કે આ વ્યક્તિને પોલીસના હવાલે નહીં પણ પબ્લિકના હવાલે કરો. એટલે કે અકસ્માતની ઘટનાને લઈને સુરતના કતારગામ વિસ્તારમાં લોકો રસ્તા પર ઉતર્યા છે, ગાડીમાં તોડફોડ કરી છે અને જે પ્રકારનું વાતાવરણ છે તેને લઈને કહી શકાય લોકોમાં સતત આક્રોશ જોવા મળી રહ્યો છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. સુરતમાં રત્નકલાકારનું કારસ્તાન સામે આવ્યું છે. હીરા ઉદ્યોગમાં ચાલતી મંદી વચ્ચે રત્નકલાકારે કારખાનાના માલિક સાથે છેતરપિંડી કરી હોવાની ઘટના સામે આવી છે. અસલી હીરાના બદલે ઓછા વજનવાળા અને હલકી ગુણવત્તાવાળા હીરા બદલી 1.50 લાખના હીરા બદલી નાખ્યા. તો હીરાનું વજન ઓછું જણાતા માલિકે શંકાના આધારે તપાસ કરતા સમગ્ર મામલો સામે આવ્યો. સમગ્ર છેતરપિંડીના મામલે 1.5 લાખના હીરા બદલી લેવાયા હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાવી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ પણ શરૂ કરી છે. તો વડોદરામાં મારામારીનો બનાવ સામે આવ્યો છે. સીસીટીવીમાં કેદ થયો છે. શિનોર સાધલી ગામમાં યુવક પર થયો છે હુમલો. અગાઉના ઝઘડાની અદાવતમાં લાકડીના ફટકા માર્યા. ઘાયલ યુવકને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો છે અને પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. જેતપુરના ચાંદની ચોકમાં મુસ્લિમ સમાજના આગેવાન પર હુમલો થયો છે. રાત્રિના સમયે જાણ્યા 4 થી 5 શખ્સોએ પાનના ગલ્લા પર ઉભેલા ફારૂક નગરિયા પર જીવલેણ હુમલો કર્યો છે. તો જે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા ફારૂકભાઈને જેતપુર સરકારી હોસ્પિટલ ખસેડાયા છે. જેતપુર સિટી પોલીસે અજાણ્યા શખ્સની તપાસ હાથ ધરી છે. મોરબીના હળવદના ચુપણી ગામે કૌટુંબિક ભાઈએ ભાઈનું ઢીમ ઢાળી દીધું છે. તીક્ષ્ણ હથિયારના ઘા મારીને ભાઈની ક્રૂરતાપૂર્વક હત્યા કરી છે અને બે ભાઈઓની માથાકૂટ ભાઈએ કરી છે ભાઈની હત્યા. 55 વર્ષના રમાભાઈ મોહનભાઈ ઓળકિયાની હત્યા કરી છે. હત્યાના આરોપમાં આરોપી ગણેશ વાલજી ઓળકિયાની શોધખોળ શરૂ કરાય છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ઘટનાસ્થળે પોલીસનો પણ બંદોબસ્ત છે.
તો રાજ્યમાં રોગચાળાએ ફરી માથું ઉંચક્યું છે. અસારવા સિવિલ હોસ્પિટલમાં H1N1ના 5 કેસ નોંધાયા છે, જ્યારે કે H1N1ના કેસ સહિત કોરોનાના 2 કેસ પણ નોંધાયા છે અને હાલ હોસ્પિટલમાં 4 દર્દીઓ સારવાર હેઠળ છે, જેમાંથી 4 દર્દી ગુજરાતના, જ્યારે કે 1 દર્દી મધ્યપ્રદેશનો છે. સિવિલ હોસ્પિટલમાં અમારો જે આઇસોલેશન વોર્ડ છે D9, એમાં 4 દર્દી, એટલે એકચ્યુઅલી ગઈકાલે 5 દર્દી H1N1 એટલે કે સ્વાઇન ફ્લૂના હતા અને કોવિડના 2 દર્દી છે. 5 દર્દીમાંથી 1 વ્યક્તિને રજા મળી ગઈકાલે, એટલે કે અત્યારે 4 દર્દીઓ છે, 4માંથી 3 ગુજરાતના, 1 મધ્યપ્રદેશનો. આગામી લોકસભાની ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષો, ઉમેદવારો તથા તેમના આશ્રિતોના બેંક ખાતાના શંકાસ્પદ હરકતો અંગે પંચ દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં દરેક જિલ્લા ચૂંટણી અધિકારીએ બેંક મેનેજર પ્રતિનિધિઓ સાથે ખાસ બેઠકનું આયોજન કરી ચૂંટણીના સમયગાળા દરમિયાન થતા શંકાસ્પદ ટ્રાન્ઝેક્શનની જાણકારી પર ચાંપતી નજર રાખી છે અને સૂચના પણ આપી છે, જેના ભાગરૂપે ગઈકાલે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં બેઠકના આયોજન કરવામાં આવી રહ્યા છે. તો જિલ્લા ચૂંટણી અધિકારીઓને પંચનો આદેશ છે, ખાસ કરીને જે ટ્રાન્ઝેક્શન થઈ રહ્યા છે ચૂંટણી સમયે તેના પર નજર રાખવા માટે કહેવામાં આવ્યું છે.